તો આ સાથે મહત્વના સમાચાર. રાજ્યના 10 જિલ્લામાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. કોરોના વાયરસ જે રીતે વધી રહ્યો છે, અમદાવાદ શહેર અને જિલ્લામાં 144 કલમ લાગુ કરવામાં આવી. રાજ્યના 10 જિલ્લામાં 144 લાગુ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, અમદાવાદમાં શહેર અને જિલ્લામાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. કોરોના વાયરસના સતત વધતા જતા કેસના કારણે 144 કલમ લાગુ કરવામાં આવી છે. સમાજદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયા છે. હિતલ, જણાવશો, કોરોના વાયરસનો કહેર જે રીતે વધી રહ્યો છે, 7 સુધી આંકડો પહોંચી ચુક્યો છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા સૌથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, કલમ 144 લાગુ કરવામાં આવી. જી, ચોક્કસ એવું કહી શકાય કે અમદાવાદ શહેર જિલ્લામાં જે પ્રકારે કોરોના વાયરસના 3 કેસો સામે આવ્યા છે, તેના કારણે વહીવટી તંત્ર પણ ચોંકી ગયું છે અને તેના જ કારણે લોકો એકઠા ના થાય એટલા માટે સમગ્ર શહેર અને જિલ્લામાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. 144ની કલમ જે છે એ 3-4 જે વ્યક્તિઓ છે ભેગા ન થઈ શકે, એટલે 3થી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ ભેગા ન થઈ શકે એટલા માટેની આ કલમ છે. અને એ કલમનો ચુસ્તપણે અમલ કરાવવાનો નિર્ણય પણ લેવાયો છે. આ જ સુરતમાં છે, જે તે જગ્યાએ કોરોનાના કેસો મળ્યા છે તમામ જગ્યાએ આ પ્રકારની કલમો લાગુ કરવાનો આદેશ રાજ્યના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે અને તેના જ કારણે અમદાવાદમાં પણ આ પ્રકારની કલમને લાગુ કરવામાં આવી છે. બિલકુલ, હિતલ, જે રીતે કલમ 144 લાગુ કરવામાં આવી છે, 3થી વધારે લોકો ભેગા થશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે, પરંતુ આ તમામ લોકો પાલન કરે કલમ 144 નું એ માટે કઈ વ્યવસ્થા ખાસ કરવામાં આવી? જી, ચોક્કસ એવું કહી શકાય કે વ્યવસ્થાના પાઠરૂપે પોલીસ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેઓએ સ્પષ્ટ રીતે કીધું છે, પોલીસને સતર્ક રહેવાની સૂચના આપી છે, સાથે 144ની કલમ એટલે જ્યાં પણ ટોળું ભેગું થાય ત્યાં તાત્કાલિક અસરથી પોલીસ ધરપકડ અટકાયત સુધીના તમામ પગલાં ભરી શકશે એટલે તમામ સત્તાઓ પોલીસને આપવામાં આવી છે અને કડક પણ 144ની કલમ છે એને લાગુ કરાવવાના આદેશો કરાયા છે. જી હિતલ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું, આભાર આપનો. તો રાજ્યના 10 જિલ્લામાં 144 લાગુ કરવામાં આવી છે, 3થી વધારે વ્યક્તિઓ ભેગા થયેલા દેખાશે, તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ 144 કલમ લાગુ કરવામાં આવી છે. કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો. Zee24 કલાક પર સૌથી મહત્વની ખબર, પોરબંદર, રાજકોટ, વડોદરામાં પણ 144 કલમ લાગુ. રાજ્યના 10 જિલ્લામાં પણ 144 કલમ લાગુ કરવામાં આવી, તો ભાવનગર જિલ્લામાં પણ 144 કલમ લાગુ કરવામાં આવી છે. 20-29 માર્ચ સુધી લાગુ પડશે જાહેરનામું. આપણે જણાવી દઈએ, જિલ્લામાં 4થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે. જો એકત્રિત થશે, ટોળું કોઈ ભેગું દેખાશે તો તેમના વિરુદ્ધમાં કાયદાકીય પગલાં ભરવામાં આવશે. તમામ મોલ મલ્ટીપ્લેક્સ બંધ રાખવા આદેશ પણ આપવામાં આવ્યો છે. તો પાન માવાના ગલ્લા પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સતર્કતાના ભાગરૂપે આ તમામ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. શાળા કોલેજો તો બંધ છે જ, પરંતુ હવે જ્યાં મોટા નિર્ણયો સામે આવી રહ્યા છે, કલમ 144 ભાવનગરમાં પણ લાગુ કરવામાં આવી, તો રાજ્યના 10 શહેરોમાં કલમ 144 લાગુ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તો સુરતમાં પણ 21-29 માર્ચ સુધી રાજ્ય સરકારની કચેરીઓ બંધ રહેશે. આ પણ એક સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઝોનલ મામલતદાર અને પુરવઠા કચેરી પણ બંધ રહેશે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસે જ્યારે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાત પણ હવે તેનાથી બાકાત નથી. ગુજરાતમાં પણ 7 કેસ સામે આવી ચૂક્યા છે. તમામ અપડેટ્સ આપને પહોંચાડતા રહીશું. આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ.